રાજ્ય સરકારે ગુજરાતમાં રાત્રિના સમયે પણ દુકાનો અને હોટેલો ખુલ્લી રાખી શકાશે તે નિર્ણયનો આજથી અમલ થઈ રહ્યો છે. જૂની જોગવાઈ મુજબ રાત્રિના 12 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવી પડતી હતી, પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા શોપ એસ્ટાબ્લિશમેન્ટ કાયદામાં સુધારો કરાયો છે. આ કાયદાને રોજગાર મંત્રાલય દ્વારા મંજૂરી પણ આપી દેવાઈ છે. ઉપરાંત દુકાનદારોએ હવેથી ઓવરટાઈમ કરનારાને ડબલ વળતર આપવું પડશે. સરકારના આ નિર્ણયથી રાત્રિ સમયે દુકાનો ખુલ્લી રહેશે તો વધુને વધુ લોકોને રોજગારી અને સુવિધા મળી રહેશે, કારણ કે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ પર 24 કલાક ટ્રાફિક રહેતો હોય છે. દુકાનો 24 કલાક ખુલ્લી રહેતા દુકાનદારો અને ગ્રાહકો બંનેને ફાયદો થશે. મોડી રાત્રે આવી રહેલા મુસાફરોને પણ નાની મોટી ખરીદી કરવી હોય તો તેઓ કરી શકશે. અમને જે આ કરી આપ્યું છે એનાથી ગ્રાહકોને સંતોષ છે અને પબ્લિકને બધાને બહુ મજા આવશે અને નાના વર્ગને આનાથી ઘણું બહુ સારું એવું આયોજન મળે છે એ સરકારને બહુ અભિપ્રાય અને બધાને. આજે સરકારે 24 કલાકની છૂટ આપી છે, એક બહુ ખરેખર સારું કામ કર્યું છે. જે 11:30 12 પછી બંધ કરાવતા અને માણસો જે રાત્રે જ ફરવા નીકળતા હોય, એને ચા પાણી નાસ્તો કરવો હોય, જે એના માટે હેરાન ગતિ થતી, એના માટેનો આ બહુ સારો નિર્ણય લીધો છે, જેથી કરીને માણસો આરામથી રાત્રે હરીફરી શકે. એ ઉપરાંત જે પણ દુકાન ખુલી રહી હોય ત્યાં રોજગારી મળી રહે, કોઈ પણ જગ્યા પાસેથી 6 છોકરાઓની જરૂર હોય કે સ્ટાફની જરૂર હોય, જેના લીધે ડબલ શિફ્ટમાં દુકાન ચાલુ રહે અને એમને બધાને રોજગારી મળી રહે અને બધા પારિવારિક માહોલમાં બહાર નીકળે. અત્યારે તમે અહીંયા જોઈ રહ્યા છો, એકોએક જણા એમની ફેમિલી સાથે અહીંયા આવ્યા છે, એટલે પારિવારિક માહોલમાં રહીએ અને નાસ્તો કરે અને જે જીવન માણવાનું છે એમાં મજા. શોપ એન્ડ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટમાં સુધારા કરીને દુકાને 24 કલાક ખુલ્લી રહી શકે મ્યુનિસિપલ એરિયામાં એવી જોગવાઈ કરી છે. 1 મે ઉપરાંત એનો અમલીકરણ ચાલુ કરવામાં આવેલા છે. એમાં રંગીલા રાજકોટમાં જે પણ પોતાની દુકાન ખુલ્લી રાખવા માગે છે એમાં એને જે પણ જાણકારી મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવાની છે આપશે, અને પોલીસની તરફથી કોઈ મંજૂરી લેવાની જરૂરત નથી. આ 24 કલાક દુકાન જે ખુલ્લી રાખવા માગે છે રાખી શકે છે. પોલીસ સંપૂર્ણ રીતે વિસ્તારમાં બંદોબસ્ત રાખશે અને નાઇટમાં અમારા બંદોબસ્ત પેટ્રોલિંગ હોય છે. એ ઉપરાંત પણ જે વિસ્તારમાં દુકાને ખુલ્લી રહેશે એ વિસ્તારમાં વધારે ચોકસાઈ અને સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે. આમાં અમારો આયોજન અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, જે પ્રમાણે દુકાન જે જે વિસ્તારમાં વધારે ખુલશે. આજની તારીખમાં છેલ્લા થોડા એક મહિનાથી આપણે નાઇટમાં પેટ્રોલિંગમાં માણસો 25-30% વધાર્યા છે. એ ઉપરાંત જરૂરત પડશે, અત્યારે અમારે TRBના પણ સંખ્યા વધી છે, તો નાઇટના ટાઈમે TRBને પણ રાખશું, જેથી ટ્રાફિક વ્યવસ્થા પણ સંપૂર્ણ રીતે રહે. આ ગઈકાલ જે સત્તાના કેસ કરવામાં આવેલા છે એમાં અમારે તાત્કાલિક તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે. એમાં જે કોઈ ગુનેગાર આમાં પીઠબળ કોણ હતા બધું શોધવામાં આવશે. એ લોકોની રિમાન્ડ લેવાની તજવીજ ચાલે છે અને એમાં કોઈ પણ અમારે પોલીસના અધિકારી માણસોના ઇન્વોલ્વમેન્ટ નજર પડશે, એને માટે અલગથી એક ACP કક્ષાની તપાસ આપી છે. શોપ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1924નું જે પ્રમાણે સુધારા કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર શ્રી દ્વારા, જે પ્રમાણે અત્યારે 1 મેથી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી રહ્યું છે, એમાં ખાસ કરીને જે શોપ એસ્ટાબ્લિશમેન્ટના જે લાઇસન્સ લીધા હોય એને કોઈ પણ રીતે રિન્યૂ કરવાનું જરૂરિયાત હોતું નથી અને એ પરમનન્ટ એ રજિસ્ટ્રેશન છે. પણ આ જે 24 કલાક દુકાન ખુલવાનું બાદ છે એમાં એટલું ખાલી એક લોકોને વિનંતી કરવામાં આવ્યું છે કે ખાસ કરીને આપ અગર રાત્રે પોતાનું દુકાન ખુલ્લું રાખશો તો એ કન્સર્ન્ડ વાર્ડ ઓફિસર, જે ખરેખર શોપ એસ્ટાબ્લિશમેન્ટ માટે પણ અધિકારી છે, એને જાણ કરવાનું રહેશે કે આપણે દુકાન ખુલ્લું રાખીએ છીએ. એ જાણ કરવાથી આપણને ઘણી બધી બાબતો જાણમાં રહેશે, ખાસ કરીને લો એન્ડ ઓર્ડરના પોઈન્ટ ઓફ વ્યૂથી, ટ્રાફિકના પોઈન્ટ ઓફ વ્યૂથી, સ્વચ્છતાના પોઈન્ટ ઓફ વ્યૂથી, ડોર ટુ ડોર કલેક્શન ટીપર વેન જે છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી, અને આરોગ્યના ટીમ, અગર કોઈ આરોગ્યના સાથે છેડા થતું હોય તો આ પ્રમાણે પણ કાર્યવાહી કરવા માટે આપણને જાણ હોવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે જે કોઈ દાખલા તરીકે રાત્રિમાં ખુલ્લું રાખવામાં આવશે એમાં કોર્પોરેશનના કન્સર્ન્ડ વાર્ડ ઓફિસરને જાણ કરવાનું રહેશે કે આપણે એ ખુલ્લું રાખવા માંગીએ છીએ. અત્યારે શોપ એસ્ટાબ્લિશમેન્ટ લાઇસન્સનું રિન્યૂ કરવાનું કંઈ જરૂરિયાત નથી. જે લાઇસન્સ એમના પાસે છે એ લાઇસન્સમાં 24 કલાક જે છે એમને પરમિશન આપવામાં આવ્યું છે, એ પ્રો બોનો એટલે કમ્પ્લીટલી અત્યારે જે રીતે જાહેરાત થયું છે એ રીતે 1 મેથી એ અમલ કરવામાં આવ્યું છે. પણ
લો એન્ડ ઓર્ડરના પોઈન્ટ ઓફ વ્યૂથી, ટ્રાફિકના પોઈન્ટ ઓફ વ્યૂથી, ટીપર વેન અને સ્વચ્છતાના પોઈન્ટ ઓફ વ્યૂથી અને આરોગ્યના પોઈન્ટ ઓફ વ્યૂથી કોમ્પિટન્ટ ઓથોરિટી એટલે કોર્પોરેશન, સ્થાનિક કોર્પોરેશન અને પોલીસ તંત્ર જે કોઈ રીતે નિર્ણય કરવો હોય એ નિર્ણય કરી શકાય.